સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં મેઘરાજાએ વધારે મહેર થતા ગામની અંદર પાણી પાણી થઈ જવા પામ્યા હતા. જો કે 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સર્વ ગામ બેટમાં ફેરવાયું હતું. વરસાદના પગલે હણાવ નદીમાં ગોડાપુર સર્જાતા નદી બંને કાંઠે વહેતા ગામડાઓ પર પણ જોખમ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી સરસવ ગામ સહિતનો સ્થાનિક વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નદીના પાણી સરસવ શાળામાં ઘૂસ્યા હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે ભારે વરસાદથી હણાવ નદીમાં ગોડાપુર આવ્યા છે. એક તરફ હરણાવ નદી બંને કાંઠે વહેતા સરસવ ગામ બેટમાં ફેરવાયું છે. આ સાથે નદીના પાણી સરસવ ગામની શાળામાં ઘૂસ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે જ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, તો વિજયનગરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે હરણાવ નદીમાં આવેલા ગોડાપુરના પાણી સરસવ પ્રાથમિક શાળામાં ફરી વળ્યા હતા. સુરેશ થોરી સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા નજીક પસાર થતી મીસો નદી બે કાંઠે જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તલોદ તાલુકા નજીક મીસો નદી બે કાંઠે વહેતી થઈ છે. મીસો નદીમાં પૂર આવતા આંત્રોલી, મોટા ચેખલા, તાજપુર, જવાનપુરા, હરસોલ જેવા ગામોને એલર્ટ કરાયા છે. આંત્રોલી ડેપ પર પાણી વહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મીસો નદી બે કાંઠે વહેતી થતી જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અર્જુન પરમાર સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, તલોદ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં વરસાદથી એકનું મોત થયું હતું. વિજયનગર તાલુકામાં ગતરોજ વરસાદ ખાબક્યો છે, જેથી વિજયનગરમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ચિટોડાના યુવકનું વરસાદી પાણીમાં તણાઈ જતા મોત નિપજ્યું હતું, જે સમગ્ર બનાવ ચિટોડાના બોગપાડા વિસ્તારનો છે. ત્યારબાદ યુવકનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળ પર અડેરાટી જોવા મળી હતી. લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર. પ્રાંતિજ શહેરમાં તારીખ 13 ઓગસ્ટના રોજ એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેરમાં તારીખ 13 ઓગસ્ટના રોજ એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શેઠ PNR હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાંથી એક ભવ્ય તિરંગા રેલી નીકળી હતી. આ રેલીમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તાલુકા અને શહેર મંડળના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, સંગઠન પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ગિરીશ પટેલ, નિકુંજ રામી, યુવા મોરચા, મહિલા મોરચાના હોદ્દેદારો, નગરપાલિકા સંચાલિત શેઠ PNR હાઈસ્કૂલના સ્ટાફ મિત્રો, સ્કૂલના બાળકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. આ તિરંગા પદયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો હતો. આવી વિશાળ રેલી જોઈને નગરજનો અને વેપારીઓએ કેટલાક સ્થળે પુષ્પાંજલિ કરીને રેલીનું સ્વાગત કર્યું હતું. રેલીમાં દૂર દૂર સુધી માત્ર તિરંગાના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને શિરોમાન્ય ગણીને દેશભરમાં ઘર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તારીખ 13, 14 અને 15 ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઉપર અને દુકાનો કે ઓફિસો ઉપર તિરંગો ફરકાવીને રાષ્ટ્રભાવના પ્રકટ કરવાનો આ સોનેરી મોકો દેશવાસીઓને મળ્યો છે, ત્યારે અબાલ વૃદ્ધ તમામ લોકો તેમાં સહભાગી બનવા તત્પર બન્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર તિરંગા રેલીઓ નીકળી રહી છે. દરેક સમાજ અને કોમના લોકો તિરંગો ફરકાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી શકે તે માટે આ વર્ષે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર તિરંગાનું આહવાન આપેલ છે, જેને માથે ચઢાવીને દેશભરમાં 15 ઓગસ્ટ દેશની આઝાદી પર્વની તાડમાર તૈયારીઓ થઈ રહી છે. પ્રાંતિજ ભાખરિયા વિસ્તારમાંથી નીકળેલ ભવ્ય રેલી દેશભક્તિના નારા અને DJ સાઉન્ડ ઉપર વાગતા
દેશભક્તિના ગીતોના સંગીત સાથે નાની બાગોળ પંખીઘર પહોંચતા તેનું સમાપન થયું હતું. રતિલાલ ટેકવાણી સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થનાર છે, જેને લઈને શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થનાર છે, જેને લઈ શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના સાંઈ મંદિર ખાતે પોલીસ બેન્ડ દ્વારા સંગીત સુરવાલી રજૂ કરવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ બેન્ડ દ્વારા સાંઈ મંદિર ખાતે આરતી અને દેશભક્તિના ગીતોને સંગીત રૂપે રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમને નિહાળવા લોકો મોટી સંખ્યામાં સાંઈ મંદિર ખાતે હાજર રહ્યા હતા. ભરત કળિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. ઈડર ખાતે સાબરકાંઠા કલેક્ટર અને એસપી તથા સ્થાનિક ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને રન ફોર તિરંગા રેલી યોજાઈ હતી. ઈડર આંજણા પાટીદાર એચકેએમ આર્ટ્સ અને પીએન પટેલ કોમર્સ કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી, જેનું ભવ્ય પ્રસ્થાન ઈડર કોલેજના પ્રાંગણમાંથી સાબરકાંઠા કલેક્ટર એસપી અને ધારાસભ્યના હસ્તે તિરંગા સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ કરવામાં આવ્યું હતું. ભવ્ય રેલીમાં ભારતની આન બાન અને શાન, તિરંગાની વિશાળ હારમાળા અને પોલીસ બેન્ડના સુંદર દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઈડર શહેરમાં ફરી હતી, જે ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ સુધી પોલીસ અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, કોલેજના વિદ્યાર્થીઓ સહિત રાજકીય અગ્રણીઓના હાથમાં તિરંગાથી ઈડર શહેરનું વાતાવરણ તિરંગામય બની ગયું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેશ ગોયા, ઈડર વડાલી વિધાનસભા ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, રમણલાલ વોરા, ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, ઈડર વિભાગીય પોલીસ વડા ડીએમ ચૌહાણ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કિરણભાઈ પરમાર સહિત આજુબાજુના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અંતર્ગત પોલીસ, હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ તથા કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફ, કોલેજના એનસીસી તેમજ એનએસએસ અને અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનોએ રન ફોર તિરંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ રેલી સમગ્ર ઈડર તાલુકા સહિત ઈડર શહેરમાં ફરીને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, ઈડર. આજરોજ ઈડર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદીના પર્વની ઉજવણી સારું સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક પરેડ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ માર્ચ પાસ્ટમાં માઉન્ટેડ યુનિટ, બાઇક સવાર, પુરુષ પ્લાટૂન, મહિલા પ્લાટૂન, હોમગાર્ડ, જીઆરડી, એનસીસી ને સાથે રાખી બેન્ડ દ્વારા આ પરેડ માર્ચ પાસ્ટ જે છે એને પ્રસ્થાન કરી અને ઈડરના મુખ્ય માર્ગ પર જે છે એ હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રભાવનાનો પ્રચાર પ્રસાર થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા જે છે આયોજન કરવામાં આવેલું છે. અને આ જ રીતે 15 ઓગસ્ટ સુધી જે છે જિલ્લા પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની કલરવ શિશુ વિહારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની કલરવ શિશુ વિહારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની કલરવ શાળાના નાના નાના બાળકોએ હર ઘર તિરંગા અંતર્ગત જાતે રાષ્ટ્રધ્વજ બનાવી તેમાં રંગ પૂરી તિરંગા તૈયાર કર્યો હતો.
આઝાદીના 75 વર્ષને લઈને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના નાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહી માનવ તિરંગો બનાવવામાં આવ્યો હતો. બાળકોમાં નાનપણથી જ દેશભાવના અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આપણી આઝાદીને 75 વર્ષ પૂરા થયા અને એ નિમિત્તે ઉજવાતું અમૃત મહોત્સવ નિમિત્તે અને ઘર ઘર તિરંગા એ અભિયાનમાં આજે અમારો કલરવના બાળકો પણ જોડાયા છે. સાવ નાના નાના ભૂલકાઓએ એ લોકોએ જાતે તિરંગા બનાવ્યા છે, કલર પૂર્યો છે, જાતે જાતે સળી લગાવીને બનાવ્યા છે. અને આજે આપ જોઈ રહ્યા છો કે બાળકો પોતે પણ માનવ તિરંગો બની અને એ લોકો પણ અહીંયા આગળ પ્રસ્તુત થયા છે. અમારા બાળકોમાં પણ આજે ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને આપણો રાજ્યકક્ષાનો સ્વતંત્ર દિન પણ અહીંયા ઉજવવાનો છે, એના માટે આખું ગુજરાત પણ હર્ષ ઘેલું બન્યું છે અને અમારા બાળકોના આનંદની તો વાત જ શું કરવી. અમારું કલરવ પણ આ આખા અભિયાનમાં ઘર ઘર તિરંગા માટે બાળકોએ જાતે બનાવ્યા છે, ઝંડો ઘરે એ લોકો જાતે લઈ જશે અને એ લોકો પોતાના ઘરે ઝંડો ફરકાવશે. ભારત માતા કી જય. લાખણી તાલુકાના કોટડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આદર્શ વિદ્યાલય કોટડા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ લઈ હરઘર તિરંગા યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આદર્શ વિદ્યાલય કોટડા ખાતે શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હરઘર તિરંગા યાત્રાના પીએમ મોદીના અભિયાનમાં આદર્શ વિદ્યાલય કોટડા શાળાના પ્રમુખ શ્રીમાન દલાભાઈ પી પટેલના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી, જેમાં બહારથી પધારેલ મહેમાન જિલ્લા સદસ્ય હેમરાજભાઈ, યુવા પ્રમુખ ગણેશભાઈ તથા શાળાના આચાર્ય શ્રીમાન હિમાંશુભાઈ, ગામના આગેવાનો હરિભાઈ તરફ, કાળાજી ધુણિયા, પરાગભાઈ ભુરિયા, દલાજી કાક તથા બહોળી સંખ્યામાં અગ્રણીઓ, ગ્રામજનો, યુવા ઉત્સાહી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજરી આપી હતી અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. સાથે પવિત્ર શ્રાવણ માસ પૂનમના દિવસે દાતા શ્રી દીપાભાઈ ભીમાજી ભુરિયા તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. સારા પરિવાર તરફથી દાતાશ્રીને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાનદાર તિરંગા યાત્રાનું આયોજન સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. ગિરીશ જોશી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, લાખણી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઘર ઘર તિરંગા અને તિરંગા યાત્રા નિમિત્તે જિલ્લા પંચાયતના સદસ્ય લાખણીથી હેમરાજભાઈ પધારેલ, તેમની સાથે ગણેશભાઈ યુવા મંડળના પ્રમુખ સાથે પધારેલ શાળાના આચાર્યશ્રી અને ગામમાંથી પધારેલ મહેમાનો દલાભાઈ, મંત્રી દૂધ મંડળીના તેજાભાઈ, લક્ષ્મણભાઈ અને પત્રકાર મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ સાથે આખા ગામમાં તિરંગા યાત્રાનું સરસ રીતે આયોજન થયું અને આખા ગામમાં આજે જ આઝાદી મળ્યો એ રીતનો માહોલ ઊભો થયેલો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને ગામમાંથી પણ પૂરતો સહકાર મળ્યો એટલે ઘર ઘર તિરંગા યાત્રાને આજ પૂરતી પ્રમાણમાં અમને સફળતા મળી અને ખૂબ આ રીતે આઝાદીનો માહોલ ઊભો થયેલો એ બદલ હું સૌને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શસ્ત્ર અને સ્માર્ટ પોલીસિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા શહેરના ઉમિયા મંદિરના હોલમાં આયોજિત પ્રદર્શનને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ પોલીસ એજન્સીઓ આર્મ્સ અને ટેકનિકલ સાધનોનો ઉપલબ્ધ છે અને તેને કેવી રીતે ઉપયોગ કરવાનો છે તેની આ શસ્ત્ર પ્રદર્શનમાં માહિતી આપવામાં આવી હતી. આજથી 15 ઓગસ્ટ 4 દિવસ ચાલનાર આ શસ્ત્ર અને સ્માર્ટ પોલીસિંગ પ્રદર્શનમાં શસ્ત્રો ઉપરાંત પોલીસની ટેકનિકલ ટીમો જેમ કે વિશ્વાસ પ્રોજેક્ટ, મરીન ટાસ્ક ફોર્સ,
SBRF સહિત અન્ય એજન્સીઓના સાધનોનું પ્રદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવશે। આ કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમા, જિલ્લા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ પાસે રહેલી આર્મ્સ અને ટેકનિકલ તાકાતથી જનતાને માહિતગાર કરવાનો છે। 4 દિવસ ચાલનાર આ પ્રદર્શનનો શાળાના બાળકો સહિત શહેરવાસીઓ લાભ લઈ માહિતી મેળવી શકશે। ભરત કડિયા સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા। બાર તારીખે શસ્ત્ર પ્રદર્શની ખુલ્લું મૂકવામાં આવેલ છે અને એ શસ્ત્ર પ્રદર્શનીમાં ગુજરાત પોલીસની જે કેપેબિલિટી, આર્મ્સ ડિસ્પ્લેની અને ટેકનિકલ જે કેપેબિલિટી છે એ અત્રે ડિસ્પ્લે કરવામાં આવેલ છે। એટલે ખાલી આર્મ્સ ડિસ્પ્લે નથી પણ ટેકનિકલ કેપેબિલિટી પણ અહીંયા બતાવવામાં આવેલ છે। જે રીતે વિશ્વાસ કેમેરા છે તો જે આખા રાજ્યમાં જે કેમેરા ગોઠવવામાં આવેલા છે અને જે દરેક જિલ્લા હેડક્વાર્ટર ઉપર કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને તે ઉપરાંત જે ત્રિનેત્ર જે છે એને કંટ્રોલ કરતા મોટા કંટ્રોલ રૂમ જે ગાંધીનગર ખાતે અમારી ઓફિસ ખાતે બનાવવામાં આવેલ છે તેની પણ અત્રે જાણકારી આપવામાં આવેલ છે। તે ઉપરાંત જે મેરીન ટાસ્ક ફોર્સ છે એની પાસે શું શું ઇક્વિપમેન્ટ છે, SDRF છે જે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ છે એની પાસે શું શું ઇક્વિપમેન્ટ છે, રેસ્ક્યુના સાધનો છે તે પણ બતાવવામાં આવેલ છે અને તે ઉપરાંત ગુજરાત પોલીસ પાસે શું શું સાધનો, આર્મ્સ, ગેસ ગન અને મટીરિયલ છે એ તમામ પ્રકારના આપ જોઈ શકો કે BDDS જે છે બોમ્બ ડિટેક્શન માટે, બોમ્બ ડિસ્પોઝલ માટે, પછી ચેતક કમાન્ડો ફોર્સ પાસે જે જે ઇક્વિપમેન્ટ છે તેનાથી અત્યારે આધુનિક જે છે ગુજરાત પોલીસ આ બધા સાધનોથી સજ્જ છે અને એનું એક પ્રદર્શની આજે અહીંયા ખુલ્લી મૂકવામાં આવેલ છે અને છોકરાઓ મોટી સંખ્યામાં હાજર છે। મને લાગે છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનના બધા નાગરિકો અને જે બાળકો છે એને વધારેમાં વધારે એનો લાભ લેશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનરપુર ગામે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનરપુર ગામે નનરપુર ગ્રામ પંચાયત, નનરપુર પ્રાથમિક શાળા, દૂધ ઉત્પાદક સહકારી મંડળી સેવા, સહકારી મંડળી સહિતની સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા તારીખ 13 ઓગસ્ટે સવારના ત્રિરંગા રેલીનું આયોજન સરપંચશ્રી અને જાણીતા સહકારી આગેવાન શ્રી ગિરીશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલ આ તિરંગા યાત્રામાં નનનપુર ગામના મુખ્ય દ્વારથી સમગ્ર ગામમાં ફરી હતી। ઘરે ઘરે તિરંગા લગાવી દેવામાં આવ્યા હતા। સરપંચ શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ 76મા વર્ષે અંતરના ઉમરખાથી ઉજવણી કરીએ છીએ, દેશ તાજ માટે સૌ કોઈ આગળ આવે, વિકાસ સાથે ભારત માતાના વિચારોનું જતન કરી આન બાન શાન સાથે તિરંગાનું નીતિ નિયમાનુસાર જતન કરી લહેરાવી આઝાદીના મહોત્સવની ઉજવણી કરીએ એમ જણાવી દેશપ્રેમ વતનપ્રેમની વાતો કરી હતી। આ પ્રસંગે સહકારી મંડળીના ચેરમેન નટવરભાઈ પટેલ, સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને આગેવાન નટુભાઈ પટેલ, શિક્ષણ પ્રેમી અને નિવૃત્ત શિક્ષક રમેશભાઈ પટેલ, ઉપસરપંચ જનકભાઈ પટેલ દ્વારા શાળા પરિવાર આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા હતા। આઝાદી અમૃત મહોત્સવ ઉજવણીમાં ત્રિરંગા યાત્રામાં સૌ કોઈ જોડાયા હતા। મનોન્યાય સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।